बनासकांठा जिल्लानी जीवादोरी समान दांतीवाड़ा डेममांथी आजथी खेडूतोने सिंचाई माटे पाणी आपवानी शरूआत कराई छे, जेनो लाभ बनासकांठा अने पाटण जिल्लाना 110 जेटला गामोने मळशे अने 17,000 हेक्टर जमीनमां सिंचाई माटे पाणी मळी रहेशे। बनासकांठामां अने खास करीने ઉપરવાસમાં ચાલુ સાલે થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં કેટલું પાણી આવ્યું હતું અને દાંતીવાડા ડેમમાં અત્યારે પાણી 591 ફૂટ જેટલું છે, જેથી સરકારે આ વખતે રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કર્યું છે। આથી જ કેનાલ મારફત 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં 5 વખત ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે, જેનો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 જેટલા ગામના ખેડૂતોને લાભ મળશે। અમારા દાંતીવાડા ડેમમાં આ વખતે પાણીની સારી આવક થવાથી ગવર્મેન્ટે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિટિંગ મળી, એમાં 5 પાન રવિ સિઝન માટે 17,000 હેક્ટરમાં પિયત માટે 5 પાન આપવાનું નક્કી કરેલ હોય, આજથી અમે 200 ક્યુસેક પાણીની શરૂઆત કરેલ છે, તો બનાસકાંઠાના 61 ગામ અને પાટણના 49 ગામમાં આ સિંચાઈનો લાભ ખેડૂતોને મળશે। આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહિવત જેટલું પાણી હતું, જેના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેતી પાકને નુકસાન થયું હતું। દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે અને આ ડેમમાં પાણી ભરાયેલું હોય તો તેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 150 જેટલા ગામોને મળી રહે છે। ત્યારે આ વર્ષે ભારે વરસાદના કારણે ડેમમાં સારા પાણીની આવક થતાં તેનો લાભ હવે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 150 જેટલા ગામોના ખેડૂતોને થઈ શકશે અને 17,000 હેક્ટર જમીનમાં આ દાંતીવાડા ડેમના પાણીથી સિંચાઈ કરી ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।